આવડશે નહીં હવે જે લાસ્ટ ફોર્થ નંબરનું ચેપ્ટર છે વેક્ટર એ એ પણ અહીંયા ચૌદ માર્ક્સનું પૂછાય છે એમાંથી પણ કોઈ પણ બે દાખલા ચાર દાખલા ગણવાના હશે તેમાં આ રીતની રકમ આપેલી છે કે એ બાર બરાબર ત્રણ માઇનસ એક માઇન હવે આ સમમાં આપણે જોઈએ તો આપણે સૌપ્રથમ પ્રથમ ફાઇન કરવાનું છે એ બાર વધતા ટુ બી બાર માઇનસ સી બાર જેની વેલ્યુ આપણને ડાયરેક્ટ આપેલી છે જો ના આપેલી હોય તો આ કંઈક આ રીતે આપેલી હોય છે થ્રી આઈ બાર માઇનસ જે બાર માઇનસ ફોર કે બાર અથવા તો માઇનસ ટુ આઈ બાર પ્લસ ફોર જે માઇનસ થ્રી કે આવી રીતે આઈજે કેના ફોર્મમાં પણ આપેલી હશે તો જો આઈજે કેના ફોર્મમાં આપેલી હોય તો આપણે તેને આવી રીતે સાદી વેલ્યુમાં કન્વર્ટ કરવાની બીજું યાદ રાખવાનું કે આ સિકવન્સ આઈજે કેમાં જ હોવી જોઈએ જો કોઈ રકમમાં કે આગળ આપેલો હોય જે પાછળ આપેલો હોય તો આપણે એને કમ્પલસરી આઈ જે કે ફોર્મેટમાં કન્વર્ટ કરવા પડશે હવે આપણી જોડે આવી ગઈ છે વેલ્યુ એ બાર ટુ બી બાર માઇનસ સી બાર એને આપણે આ રીતે લખી શકીએ માઇનસ વન ટુ માઇનસ ફાઇવ હવે આપણે આ જે ફર્સ્ટ વેલ્યુ છે એને એ રીતે જ લખીએ છીએ માઇનસ ફોર ત્યારબાદ પ્લસ આ ટુને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો આવી વેલ્યુ થઈ જશે ત્યારબાદ લાસ્ટમાં જે છે એને એમ જ રાખીશું હવે સૌ પ્રથમ આપણે આ બંનેનું સોલ્યુશન કરીએ તો થ્રી માઇનસ ફોર ત્યારબાદ માઇનસ વન પ્લસ એટ અને માઇનસ ફોર પ્લસ માઇનસ સિક્સ અને બીજો કૌંસ આપણે એમને એમ રાખીશું ઇક્વલ ટુ આનું સોલ્યુશન આપીએ તો ત્રણમાંથી ચાર જશે તો એક આઠમાંથી એક જશે તો સાત માઇનસ ચાર માઇનસ છ દસ થશે અહીંયા પાછળનું બ્રેકેટ આપણે એમનું એમ જ લખી દઈશું હવે આ બંનેનું સિમ્પલિફિકેશન કરીએ તો માઇનસ વન માઇનસ વન પરંતુ વચ્ચે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ ત્યારબાદ સેવન માઇનસ ટુ લાસ્ટમાં માઇનસ દસ માઇનસ માઇનસ પાંચ એટલે કે માઇનસ દસ માઇનસ માઇનસ થશે પ્લસ પાંચ ઇક્વલ ટુ જીરો ફાઇવ અને માઇનસ ફાઇવ હવે આપણને એનું મોડ ફાઇન કદાચ આવી રીતે પણ વેલ્યુ આપેલી હોય કે એ બાર ટુ બી બાર માસ સી બાર નો મોડ શોધો તો મોડ નો મતલબ આ થાય છે આ મોડ હવે મોડ શોધવા માટે શું કરીશું તો અહીંયા આપણને જે પણ વેલ્યુ મળી છે એ બધાના જ આપણે વર્ગ કરી દઈશું સૌ પ્રથમ જીરોનો વર્ગ ત્યારબાદ પાંચનો વર્ગ અને ત્યારબાદ માઇનસ પાંચનો વર્ગ જીરોનો વર્ગ જીરો વધતા પાંચનો પચીસ વધતા પાંચનો વર્ગ પચીસ ઇક્વલ ટુ ઝીરો પચાસ આપણને ખબર છે કે પચાસને જો આપણે કન્વર્ટ કરીએ તો આવી રીતે પચીસ ગુણ્યા બે હવે પચીસનો વર્ગ મૂળ નીકળે છે એટલે કે ફાઇવ રોટ ટુ મિત્રો આ મોડનો મતલબ યાદ રાખો કે કોઈપણ સંખ્યાનો મોડ માંગ્યો હોય જો આપણે એનો મોડ કરવો હોય તો મોડ એ ઇક્વલ ટુ એના જેટલા પણ એલિમેન્ટ હોય ત્રણ એક અને ચાર એ બધાનો વર્ગ કરી દઈશું એટલે કે ત્રણનો વર્ગ નાઇન વધતા વન વધતા સિક્સટીન ઇક્વલ ટુ આપણે થશે છવ્વીસ આવી રીતે કોઈપણનો મોડ માંગ્યો હોય તો એના જે પણ એલિમેન્ટ આવે છે ત્રણે ત્રણ એલિમેન્ટમાં આપણે વર્ગ શોધી લઈશું ત્યારબાદ બીજું એક મોસ્ટ આઈએમ્પિક ક્વેશ્ચન છે આપણને કોઈપણ બે સદીશ આપેલા હશે એ બાર ઇક્વલ ટુ આટલા બી બાર ઇક્વલ ટુ આટલા અને એનો લંબ એકમ સદીશ આ ત્રણે ત્રણ વર્ડ્સ યાદ રાખવાના છે લંબ એકમ સદિશ શોધો ઇંગ્લિશ મીડિયમવાળા માટે થશે પરપેન્ડિક્યુલર યુનિટ વેક્ટર એ માટેનું ઇક્વેશન છે એ બાર ક્રોસ બી બાર અપોન મોડ એ બાર ક્રોસ બી બાર તો સૌપ્રથમ આપણે એ બાર ક્રોસ બી બાર શોધીશું એ બાર ક્રોસ બી બાર એટલે કે આઈ જે કે ત્યારબાદ એની વેલ્યુ એની વેલ્યુ આપણને આપેલી છે વન ટુ થ્રી ત્યારબાદ બીની વેલ્યુ માઇનસ ટુ વન અને આ એની વેલ્યુ છે અને આ બીની વેલ્યુ આનું સિમ્પલિફિકેશન કરીએ તો આપણે આ જે કે લખી લઈશું એના બધાના બ્રેકેટમાં જે મેટ્રિક સોલ્વ કરીએ છીએ આઈના બ્રેકેટમાં આવશે ટુ ટુ ઝા માઇનસ ફોર અને થ્રી વન ઝા થ્રી ત્યારબાદ વચ્ચેવાળો જે હશે એનું ચિહ્ન બદલી નાખીશું જે માટે ગણીએ તો માઇનસ ટુ પ્લસ સિક્સ થશે અને લાસ્ટમાં કે માટે ગણીએ તો વન પ્લસ ફોર થશે ત્યારબાદ ચાર ત્રણ સાત થઈ જશે એટલે કે માઇનસ સેવન આઈ અહીંયા સિક્સમાંથી ટુ જશે તો થઈ જશે ફોર આઈ અને લાસ્ટમાં થઈ જશે ફોર પ્લસ વન એટલે કે ફાઇવ કે હવે આ જે ત્રણ વેલ્યુ મળી છે એ આપણને મળેલું છે એ ક્રોસ બી હવે જ્યારે એનો મોડ ફાઇન કરવો હોય ત્યારે જેમ આપણે આગળના સમમાં જોયું કે કોઈપણનો મોડ એટલે કે તે ત્રણે ત્રણનો વર્ગ અહીંયા આપણે માઇનસ સાતનો વર્ગ પ્લસ માઇનસ ચારનો વર્ગ પ્લસ પાંચનો વર્ગ કરીશું અહીં સાતનો વર્ગ થશે ઓગણપચાસ ચારનો વર્ગ થશે સોળ પાંચનો વર્ગ થશે પચીસ ત્રણેનો સરવાળો કરીએ તો આપણને મળશે નેવું નેવું એટલે આપણને ખબર છે કે દસ ગુણ્યા નવ જેમાંથી દસનો વર્ગ મૂળ નવનો વર્ગ મૂળ નીકળશે ત્રણ અને દસ અંદર એમના એમ જ રહેશે હવે આ બંને વેલ્યુ આપણને મળી ગઈ છે એ બાર ક્રોસ બે બાર મળી ગયો મોડમાં મળી ગયો હવે એનો આન્સર આપણે લખીએ તો આવી રીતે લખાય કે લંબ એકમ સદિશ ઇક્વલ ટુ મૂળ આપણને મળ્યું છે થ્રી રૂટ ટેન વન અપોન થ્રી રૂટ ટેન અને એના કંસમાં આનો જે પણ વેલ્યુ હતી એ આપણે લખી શકીએ છીએ આવી રીતે કે માઇનસ સેવન માઇનસ ફોર અને ફાઈવ જો આને કંસની દૂર લખવા હોય તો દરેકને આપણે સદીશની રીતે લખીએ કે માઇનસ સેવન આઈ અહીંયા જે હતો એ એના રૂટમાં થ્રી રૂટ ટેન ત્યારબાદ માઇનસ ફોર જે એના રૂટમાં પણ થ્રી રૂટ ટેન અને લાસ્ટમાં પ્લસ ફાઇવ કે એના રૂટમાં પણ થ્રી રૂટ ટેન આ આપણું થઈ જશે લંબેકમ સદીશ તમે આ રીતે પણ લખી શકો છો અથવા તો આ રીતે આ બંનેમાંથી કોઈ પણ રીતે આપણે એને લખી શકીએ છીએ ત્યારબાદ આપણે જોઈએ તો આપણને અહીં આપેલું છે કે એક્સની કઈ કિંમત માટે અહીં આપણને કંઈક વેલ્યુ આપેલી છે ટુ આઈ પ્લસ થ્રી જે માઇનસ કે અને બીજી વેલ્યુ આપેલી છે એક્સઆઈ માઇનસ જે અને થ્રી કે પરસ્પર લંબ થાય મિત્રો પરસ્પર લંબ માટેની શરત કંઈક આવી છે કે એક્સ અને વાય એની બંનેની વેલ્યુ જો ઝીરો થઈ જાય એટલે કે બંનેનો ગુણાકાર તો આપણે કહી શકીએ કે બંને પરસ્પર લંબ છે આમાં કેટલીક વાર એવું પણ પૂછાય છે કે સાબિત કરો કે બંને લંબ છે તો આપણને બંનેનો ડોટ પ્રોડક્ટનો આન્સર કેટલો આવવો જોઈએ ઝીરો અને જો ઓલરેડી આપેલું હોય કે ભાઈ પરસ્પર લંબ છે તો કોઈ એકની વેલ્યુ શોધો તો અહીં આપણે જોઈએ કે ટુ થ્રી અને માઇનસ વન એટલી વેલ્યુ આપેલી છે અહીં આપણને આપેલી છે એક્સ આપણે શોધવાનો છે તો કહીએ એક્સ જેનો સહગુણક માઇનસ એક અને કેનો સહગુણક થશે થ્રી હવે આપણી શરત છે કે કોઈ પણ લંબ માટે એનો એ બાર ઇન્ટુ બી બાર બરાબર શું થવું જોઈએ ઝીરો થવું જોઈએ તો એ અને બી આપણને વેલ્યુ ઓલરેડી આપેલી જ છે ઇન્ટુ અહીં બી ની વેલ્યુ લઈએ તો એક્સ માઇનસ વન અને થ્રી ઇક્વલ ટુ શું થવું જોઈએ જીરો આપણે અહીં એક્સ શોધવાનો છે એટલે આપણે ઓલરેડી આપણને કન્ડિશન આપેલી જ છે કે પરસ્પર લંબ થાય તો ઇક્વલ ટુ ઝીરો હવે આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ તો એક્સનું મલ્ટિપ્લિકેશન ટુ સાથે ત્યારબાદ વનનું મલ્ટિપ્લિકેશન થ્રી સાથે અને વનનું થ્રી સાથે ઇક્વલ ટુ શું થશે ઝીરો હવે આપણે કરીએ તો અહીંયા ટુ એક્સ માઇનસ ત્રણ અને ત્રણ થઈ જશે સિક્સ ઇક્વલ ટુ ઝીરો ત્યારબાદ આ સિક્સને આપણે ઇક્વલ ટુની પેલી સાઈડ લઈ જઈશું એટલે પ્લસ થઈ જશે હવે આ ટુને સિક્સના છેદમાં લઈ જઈએ એટલે કે થઈ જશે એક્સ ઇક્વલ ટુ સિક્સ ડિવાઈડ બાય ટુ માટે આપણને એક્સની વેલ્યુ મળશે એક્સ ઇક્વલ ટુ થ્રી આ સમ મિત્રો બે રીતે પૂછાઈ શકે છે કે પરસ્પર લંબ છે એમ સાબિત કરો તો એ બંનેની વેલ્યુ ડોટ પ્રોડક્ટ કેવી આવી જોઈએ જીરો અને જો એમ કીધેલું હોય કે પરસ્પર લંબ હોય તો આમાંથી કોઈ પણ એક વેલ્યુ આપણને શોધવા માટેની આપેલી હશે તો એના માટે આપણે સ્ટાર્ટિંગમાં ઇક્વલ ટુ ઝીરો લઈ લેવાનું ત્યારબાદ એને સોલ્વ કરીશું તો આપણને વેલ્યુ મળી જશે ત્યારબાદ એક આસામ જે દર વખતે પૂછાય છે કે એક પદાર્થ પર ત્રણ બળો વન ટુ થ્રી માઇનસ વન ટુ થ્રી માઇનસ વન ટુ માઇનસ થ્રી લાગતા હોય તો કણ આટલેથી આટલે પર સ્થાનાંતર કરે તો થયેલ કાર્ય શોધો મિત્રો આ જે આપણને આપેલું છે એ આ ફોર્મમાં પણ આપેલું હોય તો એને આપણે આઈ જે કે એની સિકવન્સમાં આ રીતે વન ટુ થ્રી થ્રી ફોર ફાઇવ જે પણ થતું હોય એને ગોઠવી દઈશું અને બધા જ બળોનું આપણે સમ કરીશું અહીં જોઈએ તો ત્રણ બળ આપેલા છે તો આપણે ત્રણેય બળોને એફ વન વધતા એફ થ્રી ધારી લઈએ તો ત્રણેનો સમ વન ટુ થ્રી ત્યારબાદ બીજું બળ જે લાગે છે માઇનસ વન ટુ માઇનસ થ્રી અને લાસ્ટમાં માઇનસ વન ટુ અને માઇનસ આ ત્રણેય બળો ત્રણ બરો આપેલો હોય જરૂરી નથી બે આપેલા હોય ચાર આપેલા હોય જેટલા પણ બરો આપેલા હોય એનો આપણે સરવાળો કરી લઈશું વન માઇનસ વન માઇનસ વન એટલે કે થશે માઇનસ વન ટુ 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 સિક્સ ત્યાર પછી થ્રી થ્રી અને માઇનસ થ્રી એટલે કે થશે થ્રી આ થઈ ગયો ત્રણેય સબળોનો બળોનો સરવાળો ત્યારબાદ સ્થાનાંતર એક કણથી બીજા કણે થાય છે એટલે કે આપણે બીજામાંથી પહેલાંને માઇનસ કરીશું એટલે કે આમાંથી આને માઇનસ કરીશું તો એ થશે ડી માઇનસ ડી જે ડિસ્ટન્સ આપેલું છે જોઈએ તો આટલા એટલે કે માઇનસ વન થ્રી અને ટુ એમાંથી માઇનસ કરીએ 0 વન માઇનસ ટુ તો એનો આન્સર મળશે માઇનસ વન માઇનસ એટલે કે માઇનસ વન થ્રી માઇનસ વન એટલે કે ટુ અને ટુ માઇનસ માઇનસ ટુ એટલે કે ફોર હવે આપણને ખબર છે કે વર્ક એટલે કે કાર્ય એટલે કે સ્થાનાંતર અને બળ જે જોઈએ તો માઇનસ વન સિક્સ અને થ્રી એ આપણો એફ હતો ત્યારબાદ ડિસ્ટન્સ આપણને મળ્યું છે માઇનસ વન ટુ અને ફોર આ બંને એ બંનેનો આપણે ડોટ પ્રોડક્ટ કરીશું એટલે કે થશે વન ઇન ઝા વન સિક્સ ટુ ઝા અને લાસ્ટમાં થશે થ્રી ફોર ઝા જોઈએ તો બાર વત્તા બાર ને એક ચોવીસને એક થશે પચીસ એકમ આ પાછળ લખવું કમ્પલસરી છે ત્યારબાદ આનો જે ક્વેશ્ચન બી આવશે એમાં પણ કોઈપણ ચાર સમ આપેલા હશે અને ચારમાંથી આપણે કોઈપણ બે ગણવાના છે પરંતુ જે બે આ ગણવાના જ છે અને આવવાના જ છે આપણે એ જ સમ સોલ્વ કરાવીએ છીએ તો એની ધ્યાનથી પ્રેક્ટિસ કરી લેવી આપણને આપેલા છે એ બાર ઇક્વલ ટુ કંઈક વેલ્યુ બી બાર ઇક્વલ ટુ ને સી બાર આપણને સાબિત કરવાનું કીધું છે કે એ બાર માઇનસ સી બાર ઇન ટુ બી બાર માઇનસ સી બાર બરાબર જીરો સૌ પ્રથમ આપણે શોધીશું એ બાર માઇનસ સી બાર એ બાર માઇનસ સી બાર એટલે કે માઇનસ ચાર નવ છ માઈનસ સી બારની વેલ્યુ છે માઇનસ વન સિક્સ અને સિક્સ જો આનું સિમ્પલિફિકેશન કરીએ તો માઇનસ ચાર પ્લસ વન એટલે કે માઇનસ થ્રી થઈ જશે નાઇન માઇનસ સિક્સ થશે થ્રી અને સિક્સ માઇનસ સિક્સ થઈ જશે ઝીરો ત્યારબાદ આપણે શોધવાનું છે બી બાર માઇનસ સી બાર બી બાર માઇનસ સી બાર એટલે કે સૌપ્રથમ બી બાર ઝીરો સેવન અને ટેન ત્યારબાદ સી બાર માઇનસ વન સિક્સ અને સિક્સ આનું સિમ્પ્લિફિકેશન કરીએ ઝીરો માઇનસ માઇનસ વન એટલે પ્લસ વન સેવન માઇનસ સિક્સ વન ટેન માઇનસ સિક્સ ફોર આપણી જોડે બંને વેલ્યુ અવેલેબલ છે એ બાર માઇનસ સી બારની બી બાર માઇનસ સી બારની એ બંનેનો ડોટ ગુણાકાર કરીએ તો સૌ પ્રથમ આનો આન્સર હતો થ્રી થ્રી ઝીરો આ અને બીજાનો આન્સર છે વન વન ફોર આનો આપણે ડોટ ગુણાકાર કરવાનો છે એટલે થશે કે માઇનસ થ્રી થ્રી વન પ્લસ થ્રી અને છેલ્લે ઝીરો ત્રણ માઇનસ ત્રણ એટલે થઈ જશે ઝીરો તો આપણે પ્રૂ જે કરવાનું હતું ઇક્વલ ટુ ઝીરો એ આપણે કરેલ છે ત્યારબાદ મિત્રો આપણને બીજો સમા આપેલો છે કે બે જે સદીશો આપેલા છે તેમની વચ્ચેના ખૂણાનો માપ સાબિત કરો કે સાઇન ઇન વર્ષ અંડરુટ છવ્વીસ ભાગ્યા સત્યાવીસ છે સાઇન ઇન વર્ષનું ખૂણું શોધવા માટેનું ઇક્વેશન છે કે સાઇન થીટા બરાબર એક્સ બાર ક્રોસ વાય બારનો મોડ અપોન મોડમાં એક્સ બાર ઇન્ટુ મોડ વાય બાર આપણે ફક્ત આટલી વસ્તુ પ્રૂફ કરવાની છે એમાં સૌ એક્સ બાર ક્રોસ વાય બારથી શરૂઆત કરીએ એક્સ બાર ક્રોસ વાય બાર ક્રોસ ગુણાકાર આપણને ખબર છે કે આઈ જે કે ત્યારબાદ એક્સની વેલ્યુ જે પહેલો મેટ્રિક્સ હોય વન વન માઇનસ વન ત્યારબાદ બીજાની વેલ્યુ એટલે કે ટુ માઇનસ ટુ અને વન ત્યારબાદ આપણને ખબર જ છે આઈ જે અને કે આપણે ઓલરેડી મૂકવાના છે એકની કૌંસમાં આવશે વન વન એટલે કે વન અને ટુ ટુઝા થઈ જશે ટુ ત્યારબાદ જેના કૌંસમાં આવશે વન ટુ ટુ માઇનસ થશે પરંતુ વચ્ચે રૂલ્સના માઇનસ એટલે આ થઈ જશે પ્લસ અને લાસ્ટમાં અહીં આવશે કે એટલે કે માઇનસ ટુ માઇનસ ટુ ઇક્વલ ટુ બેમાંથી એક જશે તો માઇનસ એક એટલે કે માઇનસ આઈ બે ને એક ત્રણ એટલે કે ત્રણ જે અને લાસ્ટમાં આવશે માઇનસ ફોર કે આ વેલ્યુ આપણને મળી છે એક્સ બાર ક્રોસ વાય બારની પરંતુ આપણે તો તેનો મોડ ફાઇન કરવાનો છે એટલે એક્સ બાર ક્રોસ વાય બારનો મોડ આપણે જાણીએ જ છીએ કે આ ત્રણે ત્રણનો વર્ગ એકનો વર્ગ ત્રણનો વર્ગ અને અહીંયા માઇનસ ચારનો વર્ગ બધાનો જ આપણે વર્ક કરીએ તો મળશે વન પ્લસ નાઇન પ્લસ સિક્સટીન એટલે કે અંડર રોડ છવ્વીસ ત્યારબાદ આપણને નીચે બીજું ઇક્વેશન છે જેમાં આપણે એક્સ બાર અને વાય બાર ફાઇન કરવાના છે એટલે કે અહીં આપણે એ અને બી ધારેલા છે તો મોડ એ બાર એટલે કે એની જે પણ વેલ્યુ છે બધાનો વર્ગ વનનો વર્ગ વનનો વર્ગ અને માઇનસ વનનો વર્ગ બરાબર થઈ જશે રૂટ થ્રી અને એવી રીતે બીજો બી ફાઇન કરીએ મોડ બી તો એમાં થશે બે બે અને એકનો વર્ગ એટલે કે બેનો વર્ગ વત્તા બેનો વર્ગ વત્તા એકનું વર્ક કોઈપણનો વર્ક કરીએ તો એનો આન્સર પ્લસ જ આવે છે એટલે થશે ચાર વત્તા ચાર વત્તા એક એટલે કે થશે નવ હવે આપણું ઇક્વેશન આપણને ખબર છે કે સાઇનથીટા ઇક્વલ ટુ મોડ એ બાર ક્રોસ બી બાર અને એના છેદમાં થાય છે મોડ એ બાર ઇન્ટુ મોડ બી બાર એ બાર ક્રોસ બી બાર આપણને આન્સર ખબર છે અંદર આવ્યા છે અહીંયા ટ્વેન્ટી સિક્સ ત્યારબાદ એ બાર ઇન્ટુ બી બાર જે રૂટ થ્રી અને રૂટ નાઇન આવેલા છે રૂટ થ્રી અને રૂટ નાઇન માટે આપણો સાઇન થીટા થશે સાઇન થીટા ઇક્વલ ટુ ઉપર થશે રૂટ ટ્વેન્ટી સિક્સ નીચે થશે નવ ત્રણ સત્યાવીસ માટે લાસ્ટમાં આપણો થીટા જોઈએ તો થીટા મળશે સાઈન ઇનવર્સ અંડર રૂટ ટ્વેન્ટી સિક્સ અપોન ટ્વેન્ટી સેવન જે આપણે પ્રૂવ કરવાના છે ત્યારબાદ એક લાસ્ટ સમ છે કે દિક્કો સાઈન શોધો ઇઝીમાં ઇઝી સમ છે કંઈ કરવાનું નથી ફક્ત આપણને જે વેલ્યુ આપેલી હોય થ્રી એ માઇનસ ટુ બી પ્લસ ફોર સી એ આપણે શોધી લઈશું તો એક્સ બાર બરાબર થશે થ્રી એ બાર માઇનસ ટુ બી બાર પ્લસ ફોર સી બાર આ વેલ્યુ આપણે શોધવાની છે એ વેલ્યુ પ્રમાણે જોઈએ તો સૌ પ્રથમ થ્રી ત્યારબાદ ની વેલ્યુ આપણને આપેલી છે 3-1-4 માઇનસ ફોર ત્યારબાદ છે માઇનસ ટુ એટલે કે 2 4 3 b ની વેલ્યુ પણ આપેલી હતી અને લાસ્ટમાં છે ફોર સી સીની વેલ્યુ વન માઇનસ ટુ અને વન ત્રણની અંદર મલ્ટીપ્લાય કરી દઈએ થ્રી માઇનસ થ્રી ત્યારબાદ અહીંયા થશે ટુ 2, 3, minus 3, minus 12, 2 the, 4 ત્યારબાદ થશે એટ અને થ્રી ટુઝા માઇનસ સિક્સ પ્લસ અહીંયા થઈ જશે માઇનસ ફોર આઠ અને માઇનસ ચાર હવે આપણે બધાનો જ સમ કરીએ તો નવ વત્તા ચાર વત્તા માઇનસ ચાર ત્યારબાદ બીજળી જેટલી માઇનસ થ્રી માઇનસ એટ પ્લસ એટ જો આપણને એક સાથે એનો સમ ના આવડે તો આપ બે 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 બ્રેકેટને સોલ્વ કરી શકો છો ત્યારબાદ થશે માઇનસ ટ્વેલ્વ પ્લસ સિક્સ માઇનસ ફોર આનો આન્સર લાવીએ તો નવ અહીંયા આઠ આઠ જશે એટલે વધશે માઇનસ થ્રી અહીંયા વીસ માઇનસ એટલે વધશે માઇનસ દસ ત્યારબાદ આપણે એનો મોડ ફાઇન કરવાનો છે આનો મોડ ફાઇન કરીએ તો ત્રણે એનો વર્ગ થશે એટલે કે નાઇનનો સ્ક્વેર પ્લસ થ્રીનો સ્ક્વેર ને પ્લસ ટેનનો સ્ક્વેર ત્રણેનો સ્ક્વેર કરીએ તો એટી વન પ્લસ નાઇન પ્લસ હંડ્રેડ એટલે કે એકસો છન્નું થશે હવે આપણે જે દિક્કો સાઇન શોધવાના છે એને એલ એમ અને એન કહેવાય છે એટલે કે એલની દિશાનો દિક્કો સાઈન થશે જે પ્રથમ વડ આવ્યો હતો એટલે કે એક્સ બાર અપોન મોડ એક્સ ત્યારબાદ એમની દિશાનો એનો થશે વાય બાર અપોન મોડ એક્સ અને છેલ્લી થશે એનની દિશાનો એટલે કે c અપોન મોડેક્સ કંઈ જ નહીં આજે ત્રણ વેલ્યુ હતી નાઇન માઇનસ થ્રી અને માઇનસ દસ એટલે કે નાઇન માઇનસ થ્રી અને માઇનસ દસ એના છેદમાં આ જે મોડ આવ્યો હોય એ આપણે લખી દઈશું એકદમ સિમ્પલ જ છે કે ત્રણે જે ત્રણ દિશાઓના જે દિક્કો સાઇન હતા એ કેવી રીતે મળે તો અહીંયા જે વેલ્યુ આપેલી હોય એ ફાઇન કરવાની ત્યારબાદ એનો મોડ ફાઇન કરવાનો એનો મોડ મળે તો વન નાઇન્ટી સિક્સ આ જે મોડ મળે એને ત્રણેના છેદમાં એક એકવાર લખી દેવાનો એકવાર નવના છેદમાં ત્યારબાદ માઇનસ ત્રણ અને માઇનસ દસના તો આપણને ત્રણેય દિશાઓના દિક્કો સાઇન મળી જશે મિત્રો આજે આપણે આજના વિડીયોમાં જોયું એ ટોટલ અઠ્યાવીસ માર્ક્સના સમ હતા આ અઠ્યાવીસ માર્ચના સમ આપ એકવાર વિડીયો જોઈ કદાચ કોઈ આઈડિયા ના આવે તો બીજી વાર વિડીયો જોઈ અને જેમ બને તેમ વધુ પ્રેક્ટિસ કરશો એટલું જ આપણા માટે સરળ થઈ જશે આવી જ રીતે હવે જો નેક્સ્ટ વિડીયોમાં આપ ઈચ્છતા હો કે કોઈ બીજો વિડીયો અપલોડ કરવાની જરૂર છે તો આપ કોમેન્ટ કરો આપણા મિત્રો સાથે જો સારું લાગ્યું હોય તો ચોક્કસથી શેર કરજો જો આપની કોમેન્ટ આવશે અને મને લાગશે તો હું જે લાસ્ટ ટાઈમનું પેપર છે બે હજાર ઓગણીસ જાન્યુઆરીનું એનો વિડિયો આવતા શનિવાર સુધીમાં ચોક્કસથી અપલોડ કરીશ મિત્રો જો વિડીયો ખરેખર ગમે હોય અને લાગતું હોય કે આ વિડીયો જોવાથી આપણે આ વખતની એટીકરટી સોલ્વ થઈ જશે અથવા તો વધુ સારા માર્ક્સ આવશે તો વિડીયોને ચોક્કસ લાઇક કરજો અને આપણા મિત્રો સાથે આને ચોક્કસથી શેર કરજો